नमस्कार दर्शक मित्रों, હું છું ધારા માટીડા લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। અંગલેસર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા 5 જેટલા બાગ બગીચામાં પ્રવેશની છૂટછાટ આપવામાં આવી છે। કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયમોને આધીન બાગ બગીચાને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા 5 જેટલા બાગ બગીચામાં પ્રવેશની છૂટછાટ આપવામાં આવી છે। કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયમોને આધીન બાગ બગીચાને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। કોરોના વાયરસનો કેર થોડો ઓછો થતા અંકલેશ્વર નગરના ઘણા લાંબા સમયથી બંધ એવા 5 જેટલા બાગ બગીચાઓમાં હવેથી સામાન્ય જનતાને પ્રવેશવાની છૂટ નગરપાલિકા દ્વારા અપાઈ છે। અંકલેશ્વર ભરૂચી નાકા વિસ્તારમાં આવેલા જવાહર બાગ, સિનિયર સિટીઝન ગાર્ડન, ફિલ્ટરેશન પ્લાન્ટની બાજુમાં આવેલા બાગ, પરસોત્તમ બાગ અને આદર્શ સોસાયટીની સામે આવેલા બાગમાં સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરીને નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે એમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે। આ તમામ બાગ બગીચાઓમાં 6 થી 8:30 વાગ્યા સુધી તેમજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી જનતાને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી છે। જો કે પ્રવેશ મેળવનારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એમ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર કરાયેલ સૂચનામાં જણાવવામાં આવ્યું છે। સરકારશ્રીના નવા જાહેરનામામાં બાગ બગીચાને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત 5 જેટલા ગાર્ડન છે, જેને સવારે 6 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ખુલ્લો રખાશે। તેમજ નગરજનોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેવી રીતના કે બાગમાં પ્રવેશ કરતા સમયે માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને અંદર ગયા બાદ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે। આ રીતના કોરોના વાયરસને અટકાવવા માટે પણ જે સરકારે નિયમ બનાવ્યા છે એનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે। અને આ જે મેં કીધું એ પ્રમાણે કે સવારે 6 વાગ્યાથી 8:30 વાગે અને સાંજે 4 વાગ્યાથી 7 વાગે ગાર્ડન ખુલ્લું રહેશે, જેનો નગરજનો લાભ લે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર નગરપાલિકામાં છેલ્લા 6 ટર્મથી નગરસેવક તરીકે વોર્ડ નંબર 8માંથી ચૂંટાતા જહાંગીર ખાન હમીદ પઠાણને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા દ્વારા આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે વરણી કરાતા તેમના મતદારો તથા કોંગ્રેસી જનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર નગરપાલિકામાં છેલ્લા 6 ટર્મથી નગરસેવક તરીકે વોર્ડ નંબર 8માંથી ચૂંટાતા જહાંગીર ખાન હમીદ પઠાણને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા દ્વારા આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે વરણી કરાતા તેમના મતદારો તથા કોંગ્રેસીજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકરો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે મારામાં મૂકેલા વિશ્વાસને બદલ હું ગુજરાત કોંગ્રેસ સમિતિ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અંકલેશ્વર શહેરના નાગરિકોની પડતી સમસ્યાઓનું સમાધાન કરી સાર્થક કરી બતાવીશ, તેમજ રાજકીય ક્ષેત્રે રાહ ચીંધનાર મારા આદર્શ નેતા એવા મરહૂમ અહેમદભાઈ પટેલ સાહેબના નકશે કદમ પર ચાલી કોંગ્રેસની વિચારધારાને હું મજબૂત બનાવીશ અને સદાય લોકોની વચ્ચે રહી તેમને પડતી અગવડોને દૂર કરવાનો પ્રયત્ન કરીશ। અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષની અંદરમાં મારી વરણી થઈ છે। હું મારા પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય કોંગ્રેસના તેમનો આભાર માનું છું, તેમજ ભરૂચ જિલ્લાના પરિમલસિંહ રાણાનો હું એમનો આભાર માનું છું, તેમજ અંકલેશ્વર કોંગ્રેસ પાર્ટીના જગતસિંહ વાસદિયા સાહેબ તેમનો આભાર માનું છું કે એમણે મારી પસંદગી માટે અને અંકલેશ્વરની અંદરમાં મારી નગરપાલિકામાં વરણી કરી છે। હું છેલ્લા 30 વર્ષથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવું છું, લોકોના અનેક વાચાઓ આપ્યા છે મેં,
અંકલેશ્વર નગરપાલિકાને મેં દિશા ખોટી દિશાએ જતા હતા ત્યારે સાદી દિશાનો પર પણ મેં માર્ગદર્શન કર્યું છે. બાળકોનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે ડ્રેનેજનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, અથવા નગરપાલિકાની અંદરમાં કોઈ જાતનું ભ્રષ્ટાચાર થતું હોય, મેં બધાને માટે લડત આપી છે. તે જોઈને મને જે વર્ણી થઈ છે, મને કઈ લોકો મારા આગેવાનોએ મને એની બાબતમાં અભિનંદન આપ્યું છે, હું આ લોકોનો પણ આભારી છું અને અંકલેશ્વર પ્રજાજનોનો પણ આભારી છું. અંકલેશ્વર પ્રજાજનોને કહેવા માગું છું કે મને તો આ હોદ્દો મળી ગયો, હું ઠીક છે, હોદ્દો બરાબર છે, પણ તમારો બી સહકારની જરૂર પડશે મને, કારણ કે સહકાર વગર હું એકલો કોઈ જગ્યામાં મેદાનમાં પડી નહીં શકું. પણ તમે હશો તો 100% આપણે ભેગા થઈ અને હાલની અંદરમાં અંકલેશ્વર નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર તેના પર અંકુશ મેળવીશું અને જે કંઈ ખોટું હશે તેને આપણે રોકીશું. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા નંબર 1ની એક વિદ્યાર્થિનીએ ગુજરાત રાજ્ય ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થિનીએ નેશનલ મીન્સ એન્ડ મેરિટ પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં બીજા ક્રમાંકે અને અંકલેશ્વરમાં પ્રથમ ક્રમાંકે આવતા શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા નંબર 1ની વિદ્યાર્થિનીએ ગુજરાત રાજ્ય ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થિનીએ નેશનલ મીન્સ એન્ડ મેરિટ પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં બીજા ક્રમાંકે અને અંકલેશ્વરમાં પ્રથમ ક્રમાંકે આવતા શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મીન્સ એન્ડ મેરિટ પરીક્ષામાં અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા નંબર 1ની વિદ્યાર્થિની અનિશા વસાવાએ અંકલેશ્વર કેન્દ્રમાં પ્રથમ અને ભરૂચ જિલ્લામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. મનીષા વસાવાને આ સિદ્ધિ બદલ શાળા આચાર્ય, શિક્ષકો અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. હું મુખ્ય શાળા નંબર 1માં અભ્યાસ કરું છું. 2 મહિના પહેલાં મેં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષામાં ભાગ લીધો હતો, જેમાં મેં 180માંથી 140 ગુણ મેળવીને મેરિટમાં નંબર લીધો છે. હું પાસ થઈ તે બદલ ગવર્મેન્ટ તરફથી મને દર મહિને 1000 રૂપિયા લેખે 4 વર્ષ સુધી પૈસા મળશે, જે બદલ હું તેમનો આભાર માનું છું. અને આ પરીક્ષા માટે મને મારા માતા પિતા, મારા શિક્ષકો, મારા શાળાના આચાર્યએ ખૂબ ખૂબ સહકાર આપ્યો, તે બદલ હું તેમને ખૂબ ખૂબ આભાર માનું છું. હું મીનાક્ષીબેન મોડી, મુખ્ય શાળા નંબર 1, મુખ્ય શિક્ષક છું. અમારી શાળામાં ભણતી વિદ્યાર્થિની અનિશા વસાવાએ હાલમાં માર્ચ મહિનામાં જે NMMSની પરીક્ષા લેવાઈ હતી તેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે અને અમારી શાળાનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે સમાજનું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરનું તથા સમગ્ર અંકલેશ્વર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. એ બદલ અમારો સારા પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. સાથે સાથે ભવિષ્યમાં પણ એ આવી જ પ્રગતિ કરતી રહે, આવી સફળતા હાંસલ કરે એવી અમારી શુભકામના, શુભેચ્છાઓ અને એવી જ પ્રભુને પ્રાર્થના. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. राज्य ने प्रथम पहल रूपे अंकलेश्वर BRC भवन खाते कोरोना संक्रमित बनेला शिक्षक, वाली तेमज डिप्रेशन में गयेला विद्यार्थियों माटे काउंसिलिंग सेंटर कार्यरत करवामां आव्यु छे, जेमां मार्गदर्शन उपरांत वीडियो क्लिप अने ऑडियो क्लिप थकी मार्गदर्शन आपवामां आवी रह्युं छे. રાજ્યની પ્રથમ પહેલ રૂપે અંકલેશ્વર BRC ભવન ખાતે કોરોના સંક્રમિત બનેલા શિક્ષક, વાલી તેમજ ડિપ્રેશનમાં ગયેલા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં માર્ગદર્શન ઉપરાંત વિડીયો ક્લિપ અને ઓડિયો ક્લિપ થકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર BRC ભવન ખાતે હમ હોંગે કામયાબ પોઝિટિવી અનલિમિટેડ કાઉન્સિલિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. મનોચિકિત્સક, તબીબો અને કોરોનાને હરાવીને આવેલા શિક્ષકો માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધી 1925 લોકોએ આનો લાભ લીધો છે. માર્ગદર્શન ઉપરાંત વિડીયો ક્લિપ અને ઓડિયો ક્લિપ થકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
પોઝિટિવ ઉર્જાથી શિક્ષણ અને સમાજને કોરોના સામે લડવામાં મક્કમ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જીવનમાં પોઝિટિવિટી વ્યક્તિને ગમે તે સ્થિતિમાં ટકાવી રાખે છે. જીવનના જંગ સામે જજુમી રહેલા વ્યક્તિઓની સાથે પ્રેમ અને લાગણીથી વાતચીત કરી તેમને આત્મવિશ્વાસ, હિંમત અને પોઝિટિવિટીમાં વધારો કરીને પણ મદદ કરી શકાય છે. તેવા જ ઉદ્દેશ્યથી અંકલેશ્વરના બીઆરસી કોઓર્ડિનેટરની ટીમ દ્વારા હમ હોંગે કામયાબ અને પોઝિટિવિટી અનલિમિટેડ કાઉન્સિલિંગ સેન્ટરની શરૂઆત કરી છે. લાગણી, હૂંફ, પ્રેમભર્યા શબ્દોરૂપી મેડિસિનથી કોરોનાના દર્દીઓના જીવનમાં આશાના કિરણોનો સંચાર કરી રહ્યા છે. કોરોના મહામારી નહીં, બીજી લહેરમાં અનેક શિક્ષકો અને વાલીઓ પણ સંક્રમિત થયા હતા. તેમનામાં આત્મવિશ્વાસની કમી ખૂબ જોવા મળી હતી. તેમને ગમે તેમ કરીને ઓક્સિજન અને દવાઓ તો મળી જતી હતી, બટ એમનો આત્મવિશ્વાસ જે ખોવાઈ ગયેલો હતો તે પાછો લાવવાની અમે નેમ ઉપાડી અને અમારા સીઆરસી, બીઆરસી અને બીઆરપીની ટીમે મળીને બ્લોક રિસોર્સ સેન્ટર અંકલેશ્વર ખાતે હમ હોંગે કામયાબ પોઝિટિવિટી અનલિમિટેડ નામનું કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કર્યું અને એ સેન્ટર ખાતે અમે મનોચિકિત્સક તબીબોને પણ સારવાર લીધી અને એમના ઓડિયો અને વિડીયો અને માર્ગદર્શન હેઠળ એ સંક્રમિત થયેલા વાલીઓ અને શિક્ષકો સુધી પહોંચાડ્યા અને અમારી ટીમ દ્વારા એ જે સંક્રમિત થયેલા દર્દીઓ છે કે જે દવાખાનામાં એકલા નિસહાય પડેલા હોય છે અને તેમને તે વખતે એમના આત્મવિશ્વાસને અને પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર હતી, ત્યારે અમે એમને વ્યક્તિગત ફોન કરતા હતા, એમને ખૂબ ધીરજ અને પ્રેમથી સમજાવતા હતા કે તમારે આ લડાઈ સામે જીતવાનું છે અને તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે, એટલે તમે આ કોરોના મોટો નથી પણ તમારો આત્મવિશ્વાસ મોટો છે, તમારે પરત પાછા ફરવું જ પડશે. અને એવી રીતે એમનામાં આત્મવિશ્વાસ જગાડતા હતા. આશરે 1925 જેટલા સંક્રમિત થયેલા દર્દીઓને અમે લાભ આપી શક્યા છે અને આજે એ લોકો સાજા થઈ અને પોતાના પરિવાર સાથે હસી ખુશીથી ફરી પાછું નવું જીવન જીવતા થયા છે. એ જ અમારા આ કાઉન્સેલિંગ સેન્ટરનું પરિણામ છે. આભાર. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ માલિકના સંબંધીની ખોટી ઓળખાણ આપીને પેટ્રોલ પંપ સંચાલકને એક પેજાબાજ રૂપિયા 28,000 ચૂનો ચોપડીને ફરાર થઈ ગયો હતો. જે આરોપીને જીઆઈડીસી પોલીસે હસોદ પોલીસ પાસેથી ટ્રાન્સફોર્મર વોરંટ સાથે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર વાલિયા રોડ જયાબેન મોડી હોસ્પિટલની સામે આવેલ પટેલ ટ્રાવેલર્સ પેટ્રોલ પંપ પર એક ગઠિયો પોતે પેટ્રોલ પંપ સંચાલકનો સંબંધી હોવાની ઓળખ આપી હતી અને રૂપિયા 100ની ચલણી નોટો સામે રૂપિયા 500ની ચલણી નોટોમાં રૂપિયા 28,000 માંગ્યા હતા અને ચાલાકી કરીને ફરાર થઈ ગયો હતો. જો કે આ જ પ્રકારની મોડસ ઓર્પેન્ડીનો ઉપયોગ કરીને આ બેજાબાજે હાંસોટ પેટ્રોલ પંપ પર પણ છેતરપિંડી કરી હતી અને હાંસોટ પોલીસે સુરતના અહેમદ રઝા યસીન તેલીની ધરપકડ કરી હતી, જ્યારે જીઆઈડીસી પોલીસે હાંસોટ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ સાથે અહેમદ રઝા યસીન તેલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. નેત્રંગ ખાતે જુગાર રમતા ચાર આરોપીઓની નેત્રંગ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનજી પાંચાણી અને પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર આવેલ ધાણીખૂટ ગામના નવી વસાહત ફળિયામાં આવેલ ખેતરના આંબાવાડિયામાં આવેલ આંબાના ઝાડ નીચે ધાણીખૂટ ગામના રવજીભાઈ જીવણભાઈ વસાવાનાઓ કેટલાક ઈસમોને ભેગા કરી જુગાર રમાડે છે, જેથી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતા સ્થળ ઉપર કુલ 4 આરોપી પકડાઈ ગયેલ. તે તમામ પકડાયેલ આરોપીઓની અંગજડતીમાંથી રોકડા રૂપિયા 6,010 દાવ પરથી મળેલા, રોકડા 5,050 મળીને કુલ રોકડા 11,060, મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત 1,500,
મોટરસાયકલ નંગ 2 જેની કિંમત 70,000 આમ કુલ 82,560 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અહીંયા પકડાઈ ગયેલ આરોપીઓ પૈકી રવજીભાઈ જીવણભાઈ વસાવા ઉંમર વર્ષ 34 રહે ધાણીખૂટ નિસાળ ફર્યું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ. મનુભાઈ રામાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 રહે ધાણીખૂટ ખાડી ફર્યું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ. નગીનભાઈ રડવિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 55 રહે ધાણીખૂટ કુવાફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ. સંજયભાઈ મંગાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 રહે ધાણીખૂટ નિસાળ ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ. ફરાર આરોપીઓ પૈકી સંજયભાઈ શાંતિલાલભાઈ વસાવા, કલ્પેશભાઈ જાનિયાભાઈ વસાવા, અજયભાઈ ભાવસિંગભાઈ વસાવા, નિમેશભાઈ કનુભાઈ વસાવા તમામ રહે ધાણીખૂટ નવી વસાહત તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. झगड़िया तालुका ना मुलद गामे रहता ताराबेन वसावाई मारामारी अंगेनी फरियाद झगड़िया पुलिस स्टेशन ने नोंधावी हती. मळती माहिती मुजब फरियादी ताराबेन बालूभाई वसावा रहे मुलद बोरीद्र फरियो. तेओ पोताना घरे हाजर हता ते समये અજયભાઈ અરવિંદભાઈ વસાવા રહે મુલત પંચાયત ફર્યું. જેઓ તારાબેનના ઘરે લોખંડની પાઇપ હાથમાં લઈ ધસી આવી કહેતો કે તે અગાઉ મારી વિરુદ્ધ તારી છોકરી મારી સાથે બોલતી ન હતી તે બાબતની ઝઘડિયા પોલીસમાં ફરિયાદ કેમ આપેલી, જેથી હું આજે તારી છોકરીને છોડવાનો નથી. તેની રીસ રાખી અજયભાઈ અરવિંદભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જતા તેના હાથમાં રહેલો લોખંડના પાઇપના બે સપાટા ફરિયાદી તારાબેનને ડાબા તથા જમણા પગે, ઘૂંટણ ઉપર તથા માથાના ભાગે તેમજ છાતીના ભાગે તથા શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચાડી મા બેન સમાની ગાળો બોલી તારાબેન તથા તેમની છોકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુના સંદર્ભે તારાબેન બાલુભાઈ વસાવાએ અજયભાઈ અરવિંદભાઈ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે ઝઘડિયા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટના સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.